સ્વાદ પ્રમાણે મીઠું નહીં એડ કરીશું આમાં આપણે. વાગી ગયા છે અત્યારે 6:30. એમ અંધારું થઈ જાય. તો વાગી ગયા છે અત્યારે 4:15. રામ રામ સીતારામ બધાને. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં હશે. ને અહીંયા તૈયાર થઈ રહ્યો છે આપણો પેલા તો મસાલો ટાઇટલ અને થંબનેલ અનુસાર. સીતારામ બધાને, તો ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે શું બનાવવાનું છે. તો જો આપણે લસણિયા ગાંઠિયા બનાવવાની તૈયારી ચાલે છે, અહીંયા મરી મસાલાની તૈયારી ચાલે છે, અને મા અને બાપા લસણ ખોલે છે. વાહ, તો આજે બનાવી જ નાખીએ. કા કેદીના વાતો કરતા હતા કે લસણિયા ગાંઠિયા બનાવવા બનાવવા, તો આજ ફાઇનલી મુહૂર્ત આવી ગયું તો બનાવી નાખીએ આપણે. તો ચાલીએ શરૂ કરતે હે. હવે પહેલા જઈએ આપણે બાપા અને મા પાસે. અને લસણિયા ગાંઠિયાની જોરો શોરો થી તૈયારી ચાલી રહી છે અહીંયા. બાકી હો લસણ ફોલોઈ રહ્યા છે અહીંયા. પાપા રામ રામ સીતારામ. મોજમાં ને? હા સીતારામ સીતારામ રામ. મોજમાં? લહણ ફોલીને મોજ કરવાની. લહણિયા ગાંઠિયા ખાઈ ને? ગાંઠિયા ખાવાય. તું વાતી ગાંઠી ખા. માં ઘણા ની કોમેન્ટો આવે કે આઈ ને બતરી કે દી લે દેવી કે તો લે કે તા ખરી ને. તારી ઉપાધિ કેટલી કરે બધા? મારે કે બત્રી લે દઉં એટલે જી ગમે ખાવું હોય ને તો આ ખાય. હવે પણ એ મણી છે ને રામી ફાવતી ને? એ ફાવે નહી, ફાવે ફાવે જાય. ઈ જો કહું છો બધાને, જો તમે સાંભળી લ્યો. હું તો કઈ કઈ થાયકો કે મને ફાવતું ને. આ બીજી બાયુ છે ને બાપા ને ચા સિવાય કોઈ જાત નું વ્યસન નથી. એક તો ઈ થોડોક ફેર પડે પડે ને, અને બાકી બીજી થોડીક આમ દાંત હારે માગે કઈ હગી. હજી હેરડી ખાવી તો ખાઈ જાય. નો ખાઈ હગો હેરડી તો ખવાય. એ તો કહું કે હેરડી ખાઈ હગે પછી હું ગાંઠિયા તો બધી નોર્મલ વસ્તુ કહેવાય. ચાલો, તો તમને બધી કોમેન્ટ નો આન્સર મળી ગયો. હું તો કહી કહી ને થાય કે હવે જોઈએ. અને નાતી ને જરૂર પડી છે હવે. તારી બત્રી ન ખવી પેલા તારે ન ખવી જો પછી મારે ન ખવી જો. અને કોમેન્ટ ની વાત આવી તો હજી એક કોમેન્ટ નો તમને જવાબ દઈ જાઉં કે ઘણા ની કોમેન્ટ આવતી હોય કે નાથી રામ ને તુકારે કેમ બોલાવે, નાથી રામ ને તુકારે કેમ બોલાવે. એનો સ્પેશિયલ વિડીયો મેં બનાવી ગયેલો હે અમે, બરાબર. તો એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, તો તમે મસ્ત વિડીયો જોઈ લેજો. ના જોઈ હોય તો અને તમને ફૂલ્લી બધી માહિતી મળી જશે કે શું કરવા નાથી મને તું કારે બોલાવે છે. તો પહેલા તો અહીં ખાંડવાના હે મરી. અરે નાખી દે મરી વગર થોડા બી લસણિયા ગાંઠિયા ખાય. નાખી જો હોય બીજું શું હોય એટલા બધા કઈ તીખા ન હોય. તીખા તારે ગાંઠિયા કેટલા પ્રમાણમાં બનાવવા એના પ્રમાણમાં મરી નાખવાના હોય ને. લસણ નું તો મેન કન્ટિન્યુ કામ ચાલુ છે. હા લસણ જ મહત્વનું છે. ચણા લોટ ને લસણ દસ્તો ખોવાઈ ગયો. બોલો આ ત્રણ મરી રાખ્યા. બોલો એટલા કે ના હાટું રાખ્યા. આમાં શું ફેર પડે? આમાં શું ફેર પડે? આમાં શું ફેર પડે? ફેર તો પડે ને. લે તો એકલા મરી ખા કે એકલા મરી ખા, કઈ ફેર ના પડે. બુકડો ભર ખાવાની ક્યાં વાત છે? આપણે તો નાખવું ને એમાં. અને આમાં છે આપણા મસ્ત લીંબુ. તો લીંબુ ને ખાંડી નાખે. ચાલો બાકી અહીંયા અને વા બે બંને બાજુ કામ ચાલુ છે આપણું ગાંઠિયાનું જોરો સોરો થી. અને ત્યાં સુધીમાં તમે મસ્ત લાઈક કરીને શેર કરી, સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરી. અને આપણે સબસ્ક્રાઈબ ના હું હોય કે હવે ભાઈ 50 કે ફટાફટ ઉગાડો. નાતી જરૂર હે કે નહીં? નાતી સાંજે જ કેતી હતી કે 50 કે કેદી થશે કેદી થશે. દિવાળી ઉપર લાખ 100 કે કરવાના હતા એને બદલે 50. ઈ તો જો કે ઈ તો સ્વાભાવિક વાત છે. નાશ થયા તો ખાલી વાત હતી. આપણે હજી શેડે પૂજ્યા હતા કે શેડો ન તો દેખાડો ને આપણે બરબર 100 કે કરવા દઈ તો. ના એ તો ખાલી જસ્ટ વાત છે. પણ 50 થી 100% તમે જલ્દી થી જલ્દી કરાવો. હા
અર્ધે પુગાડી દઈએ બરાબર ને, પછી આપણે સિલ્વર પ્લે બટન ને અર્ધે પુગી જાવું આપણે બરાબર, પછી સિલ્વર બટન નું ખાલી પછી અડધો પોંચ રહે બરાબર ને, પછી તો થોડી ને પુગી જાવું એટલે ભાઈ ને તાકાત વાળો સપોર્ટ કરો, તાકાત વાળો વિડીયો જોતા તો સાથે સાથે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી દેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, એકદમ ફ્રી હે, નો ટેન્શન. અને પાસ્તર માંડવી ખેડવાનું હવે ફાઇનલી આપણે નક્કી થઈ ગયું છે કે સોમ મંગળ અથવા બુધવારની અંદર આપણે હે ને માંડવી પાડવાનું કામ સ્ટાર્ટ કરી દેવાનું હે. અને હવે બસ કેટલા ઘણા આવે એટલા, ચાલો તો હવે આ ગાંઠિયાનો મુદો એટલે કે લસણ, અને લસણનો મુદો એટલે કે મિક્સર, એકલો ડબલો, આ એકલો ડબલો લઈને વાંધો વાંધો, અને લસણિયા ગાંઠિયા બનાવવાનો લગભગ કઈ નહીં તો મારા અંદાજે મહિના દિવસ ત્યાં નહીં તો વાતો હાલતી હતી, તો ફાઇનલી આજે વેત આવી ગયો બનાવવાનું. ઘઉંના લોટ ના કોઈ ગાંઠિયા બનાવ્યા પેલા કેવાય ને તો લોટ નો સરસ, ઘઉં નો સારી લાગે, ટ્રાય કરાય ને તારા જેવા આઈડિયા અમને ના આવે, ખોરા ફાતી ખોરા ફાતી આઈડિયા ના આવે ઘડીક. અને હવે કોમેન્ટમાં કોઈ એમ ના કહેતા કે ગાંઠિયો બનાવો, ગાંઠિયો કઈ મેળ ના રહીએ, સ્વાદ પ્રમાણે મીઠું નહીં એડ કરીશું આમાં આપણે, કરીશું. ચાલો મસાલો બધો કમ્પ્લીટ અહીં એડ થઈ ગયો છે, ચાલો તો લસણ નો પેસ્ટ કમ્પ્લીટ નાખી દીધું છે, પાણી ફેરવીને પણ નાખી દીધું બરાબર ને, બધું શીખવાડવું પડે, ખબર જ ન પડતી, હા બીયા ઘાટ જાગે પાછી એમાં. આપણે ઓલો લીંબુ શીખવાનું, લેવું યાદ ન તો લેવું, હા આપણે આમાં કાયમી લીંબુ નું વાપરીએ ને એટલે જરૂર પડે, લીંબુ કાયમી કોઈ ના વાપરતો, એ તો એ બધાની ઘરે હોય, હું એ બધા રૂપિયા ની વસ્તુ માં લેવું, ઓટોમેટિક શીપાઈ જાય એવું લેવાય તો લેવું હોય તો ચાર્જિંગ વાળું, એ મને મને નથી ખબર કે એવું આવતું હશે, તાકાત વાળા માણા નું કામ હે લીંબુ ચીપવું, ખબર તો આલે ને, તું તાકાત વાળો હોય તો આપણે બે માંથી એક જ નથી, આપણે તો વાતું જ તાકાત વાળી કરીએ. ઓકે નાનું એવું કામ કરીને આપણે ભાગી આવ્યા, અને નાથી કન્ટિન્યુ બધું જો મિક્સ કરે હે, અને લોટ બાંધે, લોટ થોડો ઢીલો બાંધવાનો હોય એવું લાગે મને, બાંધો ને ઢીલો તો કદાચ પોલા બનવાય તો બને, હા એ તો લીંબુ નાખ્યું પછી તેલનું મૂન નાખ્યું એટલે પોસા તો થાય, નોટ પોછા ઇઝ પોલા, હા પોલા. ચાલો તો પશુ પક્ષી માટે મસ્ત આપણે એને મકાઈ વાટી આવ્યા, અને હવે જાણે તેલ મસ્ત ગરમ થાય છે અને કમ્પ્લીટ બધી તૈયારી છે, ઓકે ઓકે મસ્ત ચા પાણી પીએ પછી આપણે આગળનું કન્ટિન્યુ કરીએ ગાંઠિયાનું કામ. ઓકે પેલો ઘાણો અહીંયા નાખી દીધો છે, નખાય છે હજી, અને પ્યોર નેચરલી એટલે કલર સામું જોવાનું નહીં, કલરને ઇગ્નોર કરીને મસ્ત સ્વાદની મજા માણવાની છે આપણે, લાલ નહીં થાય એટલા બધા, કેમ કે કલર એજ ના કર્યો હોય, અને પ્લસ આપણે એમાં ચટણી નથી નાખી, કેમ કે મરી નાખ્યા લસણ નાખ્યું તો નાખવું હોય તો ના ખાય, પણ હવે આ બાપાને ધ્યાનમાં રાખીને આપણે નથી નાખ્યું, અને લસણિયા ગાંઠિયાની સાથે છાશ હોય અને મરચા હોય એટલે કોઈ વસ્તુ ના ઘટે, ચટણી ના સંભારો કોઈ વસ્તુની જરૂર ના પડે, બાકી શું સુગંધ આવી રહ્યો છે ખારા નહી લાગતા હોય, ચાલો બાપા કે ખારા હે હું કે ખાટા હે, ચાલો તો આપડે બીજો ઘણો થઈ ગયો છે તૈયાર, ના ના આના આનાથી જાડું નતું,
ચકરી ને અને હવે કોમેન્ટ આવે એ પેલા હું તમને કહી દઉં કે એને સ્વાદ અનુસાર આપણે બનાવવાનું હોય, ના તમે કઈક બનાવીએ ને તાત્કાલિક કોમેન્ટ આવે કે આમાં આ નાખવાનું હતું, આમાં આ નાખવાનું હતું, એમાં એ ના નખાય ને આ રીતે બનાવાય, તો નાથી એક શબ્દ તમે રિપ્લે દઈ દો કોમેન્ટ આવે એ પેલા. જેને જેવું ખાવે ને તેવું બનાવે, કોઈ વસ્તુ ફરજિયાત ન હોય કે આ નાખવાનું આ નાખવાનું, કોઈને કોઈ વસ્તુ ભાવતી હોય કોઈને ના ભાવતી. આપણે ઓલી લાલ ચટણી નાખે તો અમે ઈ નથી નાખી, કેમ કે મારી નઈ ખાતા ને તો પછી બાપાને દીખું લાગે, એટલે અમે લાલ ચટણી નથી નાખી. એટલે એવું બધું હોય જેને જેવું કોઈ પસંદ ને ખાતા હોય પ્રમાણે બનાવતા હોય, અલગ અલગ રીત હોય ને બધાય ના ઘરમાં. ચાલો તો હવે બાકી છે હજી બે ત્રણ સંચા થાય કે નહીં, એક મજાના ગાંઠિયા બની ગયા છે કમ્પ્લીટ. હવે આપણે આને હે ને મસ્ત છાશ સાથે ડુંગળી અને જમાવટ કરીએ આપણે બરાબર. ચાલો કોઈને ખાવો હોય તો ખાલી થઈ જાય પેલા આવજો. ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. જો અહીં છે ગાંઠિયા હમણાં એ લઈ લઈએ અને સાથે મસ્ત ડુંગળી. ડુંગળીની તો પાલટી ફેલ ને નથી હવે. ચાલો તો લસણ ડુંગળી અને છાશ સાથે, છાશ કંઈ ઘટે નહીં એવી. ડુંગળીના ગાંઠિયા ને લસણના ગાંઠિયા, હા ડુંગળીના ગાંઠિયા લસણના ગાંઠિયા. ચાલો વાગી ગયા છે 5:35 અને બાપાએ તો મસ્ત નાસ્તો કરી લીધો અમારી મોર, અને મા પણ હમણાં અને માને તો ખાવા પૂરતા હોય નહીં. આપણો તો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ અને અહીંયા હજી ચાલુ છે. ચાલો ખાઈ પી ને ખખેરિયા અને કરવા વાળા કરે કામ બરાબર ને. હા ઈ વાત સાચી હો તમારી, તો એમાં તો ને ખાવા વાળા તો ખાઈ ને ખખેરિયા કરે, કઈ નઈ ખાવા વાળા વધામણું કરીને જાય, થોડું ઘણું કામ કરીને જાય. એ ખાલી કઈ લણિયા ગાંઠિયા વધામણા ના હોય, એમાં ઘણી આઈટમ બનાવવી પડે. પણ તો ઈ પ્રમાણે વધામણું કરે ને, હું ક્યાં કહું કે 500 રૂપિયા કરો. 5 રૂપિયા હે આજના જમાનામાં કોણ આપે? હે ના ના રામ ભરો હે, રામ ભરો હે 5 રૂપિયા. ચાલો તો મસ્ત મસ્ત ઠામ ઉટકાઈ ગયા છે કમ્પ્લીટ ગાંઠિયાના. ગાંઠિયાનો ઢગલો થયો ને, ખાઈ જાય હટે દાણો દાણો. એને નાખી દે, મકાઈ નાખી દે, ખોળ નાખ્યું છે. અને મીરા બેન આવી ગયા મજામાં ને. હું કે ભણવા ગણવાનું વેલા રાખે ને, વેકેશન કીવાનું, કીવાનું વેકેશન હે દીકા, દિવાળી નું વેકેશન હે, કેટલા દિન હોય એને જ ખબર. વેકેશન હે 15-20 દિન તો હે ને. આ તો દીકરી બે આવ્યા બેહવા, ભાઈ સાયકલ આવડે ગઈ ને પાવરફુલ સાયકલ લઈને આવી ને મીરા હટાણ. હા બોલો શું ખાવું? લહાણિયા ખાવા ને ગાંઠિયા. હા જોઈ તકડા દ્વારા લહાણિયા ગાંઠિયા મીરાબેન ને ખવડાવી દો. માં તારે ખાવા? યુવા હાટું કાંકે 32 નખવે લે. ચા પાણી બનાવજો. તાકાત વાળા એ આપડે તાકાત વાળો ચા બનાવો. બાકી ગયા છે અત્યારે 6:30 અને અંધારું હમણાં થઈ જાય. એમાં અંધારું થઈ જાય હમણાં. લહણ નો પાવે તો સા પીવો ને, ચાય ને જ પીવો.
ચાલો ભાઈ, એ તો મસ્ત ચા બને છે અને આજે ગાંઠિયા ખાવાની કઈ ઘટે નહીં એવી જમવા વટ આવી ગઈ. ચાલો તો મીરા, મીરાબેન કેળા ખાય છે અને કેળાની ને ગાંઠિયાની ચાની સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો થઈ આવ્યો. હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો દરરોજની જેમ મસ્ત લાઈક કરો, ચેનલ બનાવી ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય એન્ડ સી યુ અગેન.